ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શ્રી બીબી એન્ડ બીબી હીરા પ્રાકન્યા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે અને અગાઉના લેકચરમાં આપણે અણુ વિશે મતલબ કે અણુ સુધીનું આપણે જોયું હતું કે આપણે અણુ વિશે આપણે ચર્ચા કરી હતી કે અણુ છે તો કે તેને કેવી રીતે અસ્તિત્વમાં આવે છે બરાબર અને કોઈ પણ અલગ અલગ તત્વ હોય તો કે તેના અણુઓ પણ પરસ્પર પરમાણુઓ સંયોજાઈને અણુ બનાવે છે તો ત્યારબાદ ટૂંક નોંધ લખો પરમાણુવીયતા તો કયા તત્વ

જયારે ધાતુઓ કઈ કઈ છે તો કે સોડિયમ આયર્ન એલ્યુમિનિયમ કોપર બરાબર કે ધાતુઓ ફક્ત આટલી છે એવું નથી બરાબર આના કરતાં પણ વધારે ઘણી ધાતુ આપેલી છે પરંતુ અહીંયા તમને ફક્ત આટલી જ ધાતુ અને અધાતુનો ઉલ્લેખ કરેલો છે બરાબર હવે આપણે તેની પરમાણવીયતા જોઈએ તો કે આર્ગોન છે તો કે તે એક પરમાણવીય છે હિલિયમ છે તો કે તે એક પરમાણવીય છે ઓક્સિજન દ્વિ છે હાઇડ્રોજન દ્વિ છે નાઇટ્રોજન દ્વિ છે બરાબર તો અહીંયા તમે એવી રીતે બધાની સામે તમે જોઈ શકો છો કોની કેટલી પરમાણુ છે હવે આપણે તેના વિશે ચર્ચા કરીએ તો કે કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે દાખલા તરીકે આર્ગોન અને હિલિયમ અહીંયા તમે જોઈ શકો છો આ આર્ગોન અને હિલિયમ શું છે અધાતુ એટલે કે કેટલીક એવી અધાતુઓ હોય કે તે તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે આર્ગોન અને હિલિયમ કે અધાતુ અણુઓ એક કરતાં વધુ પરમાણુ દ્વારા બને છે બરાબર આ બે ધાતુઓ એવી છે કે તે કેવા ગુણધર્મો દર્શાવે છે તો કે તે એક જ પરમાણુ દ્વારા બને છે બરાબર કે જ્યારે આ બાકી બધીની મોટા ભાગની અધાતુઓ છે તો કે તે શું બને છે તો કે એક કરતાં વધુ પરમાણુ દ્વારા બને છે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુઓથી બનેલો છે તેથી જ તે દ્વિપરમાણુ અણુ તરીકે જાણીતો છે આપણે આપણે જ્યારે ક્યારે પણ ઓક્સિજન તો હંમેશા જ લખીએ છીએ બરાબર એટલે એટલે શું દર્શાવે છે કે કે બે અણુ તેની પરમાણવીયતા કેટલી થશે દ્વિપરમાણુઓ તો જો ઓક્સિજનના બે પરમાણુના બદલે ત્રણ પરમાણુઓ સંયોજાય તો શું બની જાય છે ઓઝોન બની જાય છે બરાબર આપણે એના વિશે પણ ચર્ચા કરી ગયા કે જયારે ઓક્સિજનના ત્રણ અણુઓ છે કે તે જે એકબીજા બીજા સાથે સંયોજાય ઓથરી બનશે તો કે તે શું બની જશે ઓઝોન બની જશે તો કે ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી તેમાં મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે તો કે ધાતુઓ અને કાર્બન આપણે જોઈ શકીએ છીએ કાર્બન છે તો કે તે કેવું છે અધાતુ છે બરાબર અને જ્યારે આ સોડિયમ આયન એલ્યુમિનિયમ કોપર ઝિંક આ બધી શું છે ધાતુઓ છે બરાબર તો ધાતુ અને અધાતુ વચ્ચેનો બોન્ડ કે ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી એટલે કે આ કાર્બન છે તે અધાતુ અને આ બાકી બધી છે તો કે તે ધાતુ તો કે તેના બંધારણ કેવા હોય છે સરળ નથી હોતા બરાબર એટલે કે તેઓ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્યતા કહે છે પરમાણ્યતા કોને કહેવાય તો કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા

પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણુ કહે છે સંયોજનનો અણુ એટલે શું તો કે જુદા જુદા પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે છે તેને સંયોજનનો અણુ કહે છે એટલે કે કોઈ પણ બે અલગ અલગ તત્વો હોય તો કે તે બંને તત્વો એકબીજા સાથે જોડાય છે અને તે બંનેનું પ્રમાણ હોય છે બરાબર તો કે તે કેવું હોય છે અલગ અલગ હોય છે અથવા તો કે ક્યારેક કોઈ નિશ્ચિત પ્રમાણ હોય છે બરાબર તો તે તે છે 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 બે અલગ અલગ તત્વો તો તો સંયોજાઈને શું બને એક નવું સંયોજનનો અણુ બનાવે જેમ કે પાણી પાણીમાં શું હોય છે હાઇડ્રોજનના બે અણુઓ અને ઓક્સિજનનો એક અણુ ત્યારબાદ એમોનિયા તો કે નાઇટ્રોજનનો એક અણુ અને હાઇડ્રોજનના ત્રણ અણુ એટલે કે એનએચ થ્રી એટલે કાર્બન ડાયોક્સાઇડ તો કે તેને કાર્બનનો એક અણુ અને ઓક્સિજનના બે અણુ તો એ તમે જોઈ શકો છો બરાબર કે કોઈક તત્વનો એક અણુ હોય તો ક્યારેક કોઈ તત્વના બે અણુ હોય કોઈ તત્વના ત્રણ અણુ હોય બરાબર તો કે તે બધા એકબીજા સાથે સંયોજાઈને સંયોજનનો નવો અણુ બનાવે છે આયન એટલે શું તેમનું વર્ગીકરણ કરો તો કે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકો એટલે કે સ્પીસીઝના બનેલા હોય છે આ વીજભારિત ઘટકોને આયનો કહે છે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો બરાબર એટલે કે જ્યારે જો આ હાઇડ્રોજન અને ઓક્સિજન છે પછી એવી જ રીતે આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે તો એવી રીતે ક્યારેક એવું થાય કે ધાતુ અને અધાતુ થી ઘટકોના બનેલા હોય છે આ આ ઘટકોને શું કહેવાય કહેવાય છે છે આયનો તો આયન છે તો કે તેમાં પણ બે પ્રકાર હોય છે તો કે એક વીજભારના આધારે હોય છે અને એક પરમાણુઓની સંખ્યાના આધારે હોય છે તો આપણે વીજભારના આધારે જોઈએ તો કે વીજભાર છે તો આપને ખબર છે ધન વીજભાર હોય અને એક ઋણ વીજભાર હોય તો કે તે જે ધન વીજભાર આયનો છે તો કે તેને કેટાયન કહેવાય છે અને જે ઋણ વીજભાર આયનો છે તો કે તેને એનાયન કહેવાય છે તો કેટાયનમાં આપણે જેમ કે જોઈ શકીએ છીએ એનએ પ્લસ કે પ્લસ એટલે કે આ સોડિયમ બરાબર છે આ પોટેશિયમ છે એ ટુ પ્લસ એમજી ટુ પ્લસ તો આ ટુ પ્લસ છે એ શું દેખાડે છે કે તો કે તેની સંયોજકતા દેખાડે છે બરાબર એ આપણે આગળ આવશું ત્યારે આપણે વ્યવસ્થિત રીતે વિગતમાં ચર્ચા કરશું તો કે આપણે અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આયન છે તો કે તેના બે પ્રકારે બે ભાગ પડે છે એક વીજભારના આધારે અને એક પરમાણુઓની સંખ્યાના આધારે વીજભારના આધારે બે પડશે ધન વીજભારિત અને ઋણ વીજભારિત જે ધન વીજભારિત હોય તો કે તેનું બીજું નામ શું છે કેટાયન અને જે ઋણ વીજભારિત છે તો કે તેનું બીજું નામ શું છે એનાયન જેમ કે તમે જોઈ શકો છો સીએલ માઇનસ બીઆર માઇનસ ઓ માઇનસ એન થ્રી માઇનસ બરાબર એટલે કે આ ક્યારેક ખાલી એક જ માઇનસ દેખાડે છે અહીંયા ટુ માઇનસ છે થ્રી માઇનસ છે તો આ બધી તેની સંયોજકતા પર આધાર રાખે છે તે આપણે આપણે આગળ ત્યારે જોઈશું તો કે એક પરમાણુ આયન હવે પરમાણુઓની સંખ્યાના આધારે તો કે એક કે ફક્ત એક જ પરમાણુના બનેલા હોય જેમ કે એનએ પ્લસ અને સીએલ માઇનસ બરાબર કે જેમાં બીજા એક જ એ સોડિયમ છે આ તો સોડિયમ જ છે એની સાથે બીજું કોઈ પણ જોડાયેલું નથી એટલે કે તેમાં જેટલા આયનો છે તો કે તે કેવા છે ફક્ત એક જ પરમાણુના બનેલા છે જે બાજુમાં છે તો કે ક્લોરીન તો ક્લોરીનમાં પણ એની સાથે બીજું કોઈ તત્વ જોડાયેલું નથી એટલે કે એમાં જે કોઈ પણ આયનો છે તો કે તે કેવા હશે તો કે ફક્ત એક જ પરમાણુના બનેલા હશે એ તેવી જ રીતે બહુ પરમાણુ આયન એટલે કે જેમાં એક કરતાં વધુ પરમાણુઓના બનેલા હોય બહુ પરમાણુ એટલે આપણે આગળ ચર્ચા કરી ગયા કે ક્યારેક બે અલગ અલગ પરમાણુઓ છે તો કે તે પણ એકબીજા સાથે સંયોજાઈને એક સંયોજન બનાવે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એનએચ ફોર તો તેમાં હાઇડ્રોજન પણ છે અને નાઇટ્રોજન પણ છે તેવી જ રીતે આ સીઓ થ્રી એટલે કે કોબાલ્ટ તો કે તેમાં કાર્બન છે અને ઓક્સિજનના ત્રણ અણુઓ છે અને કાર્બનનો એક અણુ છે બરાબર બહુ પરમાણુઓ એક કરતાં વધારે પરમાણુઓના બનેલા હોય એટલે કે બે પ્રકારે આપણે અહીંયા આયનના પ્રકારો પાડી શકીએ છીએ વીજભારને આધારે અને પરમાણુઓની સંખ્યાના આધારે વીજભારમાં ધન વીજભાર અને ઋણ વીજભાર અને પરમાણુઓની સંખ્યામાં તો કે એક પરમાણુ આયન અને બહુ પરમાણુ આયન ત્યારબાદ આયનીય સંયોજનો એટલે શું ઉદાહરણ આપો તો સંયોજનો કહે છે એટલે કે આપણે જે અહીંયા આગળ જોઈ ગયા બરાબર કે આ ધન ધનવિજભારિત આયનો હતા અને આ ઋણ વિજ્ભારીત આયનો હતા હવે આ બંને શું થાશે એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવશે અને એકબીજા પ્રત્યે સ્ટ્રોંગ બોન્ડ થી જોડાશે બરાબર અને જે નવું સંયોજન બનાવે છે તો કે તેને આપણે કેવું કહેશું આયનીય સંયોજનો કહેવાય છે તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આયનીય સંયોજનો તો કે કયું બને છે કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર એટલે કે તેમાં કયા કયા તત્વો જોડાય છે તો એ નામ ઉપરથી આપણે ખબર પડી જાય છે કે કેલ્શિયમ અને બીજું કયું જોડાતું હશે ઓક્સિજન બરાબર તેવી જ રીતે બીજું આયનીય સંયોજન છે તો કે મેગ્નેશિયમ સલ્ફાઇડ તો કે તેમાં કયા બે તત્વો જોડાતા હશે તો કે મેગ્નેશિયમ અને સલ્ફર તેવી રીતે ત્રીજું સંયોજન છે સોડિયમ ક્લોરાઇડ તો કે સોડિયમ અને ક્લોરિન આ બે તત્વો અહીંયા જોડાતા હશે તો આમ જ્યારે ધનવિજ અને ઋણ ધરાવતા આયનો આકર્ષણ બળ દ્વારા એકબીજા સાથે જોડાઈને સંયોજનો બનાવે છે તેને શું કહેવાય છે આયનીય સંયોજનો હવે કેટલાક આયનોના નામ અને સંજ્ઞાઓ જણાવો બરાબર તો અહીંયા આ બધાય છે તો કે આયનોના નામ આપેલા છે અને તેની સામે તેની સંજ્ઞા આપેલી છે આપણે એક થી વીસ આયનોના નામ અને તેની સંજ્ઞા કરવાના હોય છે બરાબર તો સોડિયમ છે તો કે એને પોટેશિયમ તો કે કે સિલ્વર તો કે એ કોપર તો કે સીયુ બરાબર અને અહીંયા તેની શું દર્શાવેલી છે આ સંયોજકતા દર્શાવેલી છે કે જો આ જો પ્લસ છે તો અહીંયા બધી એક જ પ્લસ છે બરાબર એક જ પ્લસની નિશાની છે એટલે કે શું દેખાડે છે તેની સંયોજકતા કેટલી છે એક એટલે કે આ જે આયનો છે તેની સંયોજકતા એક છે એટલા માટે થઈને તેના આ સંજ્ઞાની ઉપર એક જ પ્લસની નિશાની દર્શાવેલી છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો સંયોજકતા આખાનામાં કેટલી થઈ જાય છે બે તો અહીંયા જેટલા આયનો આપેલા છે એ આયનોની સંજ્ઞાની ઉપર હંમેશા ટુ પ્લસ દેખાય છે આપણને બરાબર જેમ કે જો મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ ટુ પ્લસ બરાબર એવી રીતે લખેલ છે કેલ્શિયમ તો કે કેલ્શિયમ ટુ પ્લસ તો આ બધું જે ઉપર એક પ્લસ છે તો કે શું દર્શાવે છે એક છે એટલે કે તેની સંયોજકતા એક છે ટુ પ્લસ છે એટલે કે તેની સંયોજકતા બે છે અહીંયા નીચે તમે આ એલ્યુમિનિયમ અને આયનમાં જોઈ શકો છો થ્રી પ્લસ છે એટલે કે તેની સંયોજકતા ત્રણ છે હવે આ સંયોજકતા કઈ રીતે નક્કી કરવામાં આવે છે તો કે જ્યારે ક્યારે પણ કોઈ તત્વ છે તો આપણે તેની ઇલેક્ટ્રોન રચના દોરીએ તો તેની બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે તેના આધારે તેની સંયોજકતા નક્કી કરવામાં આવે છે જેમ કે સોડિયમ તો સોડિયમ તે અગિયારમાં નંબરનું તત્વ છે બરાબર તો આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પહેલી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરાશે બીજી કક્ષકમાં આઠ ઇલેક્ટ્રોન ભરાશે એટલે કે બે ને આઠ દસ થઈ ગયા સોડિયમ અગિયાર છે તો કે હવે એક ઇલેક્ટ્રોન વધ્યો તો કે તે ત્રીજી કક્ષક કેટલા ઇલેક્ટ્રોન હશે એક એટલે કે એકલો એક ઇલેક્ટ્રોન વધે છે બરાબર તો હવે તેને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો શું કરશે તો કે કાં તો તેને સાત ઇલેક્ટ્રોન મેળવવા પડશે અથવા તો કે તે પોતાનો એક ઇલેક્ટ્રોન છે તો કે તે ગુમાવી દે એટલે કાં જો તે પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો એની આગળની કક્ષા હતી તો એમાં તો આઠ ઇલેક્ટ્રોન તો પૂરા જ છે બરાબર અથવા તો શું કરશે કે આ બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો કે તે સાત ઇલેક્ટ્રોન મેળવશે બરાબર તો કોઈ બીજું એવું સામે એવું કોઈ તત્વ નહીં હોય કે બીજું કોઈ એવું આયન નહીં હોય કે જે તેને સાત ઇલેક્ટ્રોન આપી શકે બરાબર તો એ શું કરશે આસાનીથી એક ઇલેક્ટ્રોન છે તો કે તે ગુમાવી દેશે એટલે એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એક બરાબર તો એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે આપણે તેની સંયોજકતા કેટલી છે એમ કહી શકાય તો કે એક બરાબર તેવી જ રીતે આપણે અહીંયાથી એક ઉદાહરણ લઈએ કે મેગ્નેશિયમ તો મેગ્નેશિયમના પરમાણ્ય ક્રમાંક બાર છે તો એની ઇલેક્ટ્રોન રચના કરશું દોરશું આપણે તો તેમાં આપણે બાર ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે તો પહેલી કક્ષકમાં બે ત્યારબાદની બીજી કક્ષકમાં આઠ અને ત્રીજી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે બે કેમકે બે આઠ એટલે દસ થઈ ગયા હવે કેટલા બીજા બે તો ત્રીજી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે બે તો એને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હશે તો કાં તો તેને છ ઇલેક્ટ્રોન કોઈ પાસેથી મેળવવા પડશે અથવા તો કે આ બે ઇલેક્ટ્રોન છે તો કે તે ગુમાવી દેશે બરાબર તો કોઈ બીજું એવું તત્વ કે આયન એની સામે નહીં હોય કે જે તેને છ ઇલેક્ટ્રોન આસાનીથી આપી શકશે બરાબર એટલે કે કોઈ એ મેળવે છ એના કરતાં તો એને બે ગુમાવવા તો એને ઈઝી પડે એટલે એ શું કરશે કે તે પોતાના બહારની કક્ષામાં જે બે ઇલેક્ટ્રોન છે તે શું કરશે ગુમાવશે બરાબર એટલે કે અહીંયા આપણે શું લખીએ છીએ ટુ પ્લસ બરાબર તો કે આયા જેટલા આ બધા આયનો લખેલા છે તો કે તે બધા જ શું કરે છે બે ઇલેક્ટ્રોનનું દાન કરે છે દાન કરે છે એટલે આપણે અહીંયા પ્લસ લખીએ છીએ જો એની સામે કોઈ બીજા આયનો છે કે જે ઇલેક્ટ્રોન મેળવતા હશે ને તો આપણે શું લખશું માઇનસ લખશું બરાબર આ લોકો ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલે આપણે શું લખીએ છીએ પ્લસ લખીએ છીએ તો અહીંયા આપણે આ બીજું છે તો ક્યાં આપણે જોઈ શકીએ છીએ જો જેમ કે અહીંયા હાઇડ્રોજન છે બરાબર બ્રોમાઇડ છે આયોડાઈડ છે તો આ બધાની બાજુમાં શું દર્શાવેલું છે માઇનસ એટલે કે માઇનસ છે તો કઈ શું કરે છે એક ઇલેક્ટ્રોન મેળવે છે બરાબર તો આ ક્લોરાઈડ છે તો આપણે જોઈ શકીએ છીએ કે ક્લોરાઇડ તો કે ક્લોરીન છે તો કે તે સત્તર મોત્ય પરમાણ્ય ક્રમાંક છે એટલે કે બે આઠ અને સાત એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે કક્ષકમાં ગોઠવાશે બે પહેલી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હશે બીજી કક્ષકમાં માં આઠ ઇલેક્ટ્રોન હશે એટલે આઠ ને બે દસ થઈ ગયા સત્તર કરવાના છે તો ત્રીજી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે સાત તો હવે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો શું થશે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે અષ્ટક રચના બની ગઈ અને તો તેને સાથે સાથે ગુમાવવા પડે બરાબર સાત ગુમાવે એના કરતા એને શું ઇઝી રે કે ઈ એક છે તો કે તે મેળવી લે તો ઈ એક કોઈ પાસેથી મેળવશે એટલે શું થઈ જશે અહીંયા માઇનસ દેખાડે છે બરાબર એટલે કે આ પ્લસ અને માઇનસ ક્યારે આવે છે તો કે તે પણ યાદ રાખવાનું છે જ્યારે ગુમાવે છે ત્યારે પ્લસ જ્યારે મેળવે છે ત્યારે માઇનસ અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મેળવે તો કે તેને શું કહેવાય તે આયન કે તે તત્વની સંયોજકતા બરાબર તો અહીંયા આ એક ગુમાવે છે અને આ એક મેળવે છે તેમ છતાં બંનેની સંયોજકતા તો કેટલી કહેવાશે એક જ કહેવાશે એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિજન અને સલ્ફાઇડ અથવા તો કે ઓક્સાઇડ અને સલ્ફાઈડ ઓક્સિજન છે તો કે તે શું કરશે બે ઇલેક્ટ્રોન મેળવશે એ રીતે સલ્ફાઈડ છે તો કે તે પણ બે ઇલેક્ટ્રોન મેળવશે તો અહીંયા તેની સંયોજકતા પણ કેટલી થશે બે થશે જ્યારે અહીંયા આપણે મેગ્નેશિયમ કેલ્શિયમમાં જોયું તો કે તેની સંયોજકતા પણ શું થશે બે થશે બરાબર એટલે કે જ્યારે કોઈ પણ તત્વ અથવા તો આયન જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો કે મેળવે છે તેને શું કહે છે તે તત્વની સંયોજકતા કહે છે

કેટલી છે આયનની ત્રણ બરાબર એટલે કે Fe3 થ્રી પ્લસ હવે અહીંયા કૌંસમાં તેને રોમન આંક વડે ત્રણ દર્શાવેલું છે બરાબર એટલે કે આ આયન છે તો કે તે છે એટલે કે તે ત્રણ છે ઇલેક્ટ્રોન શું કરતું હશે ગુમાવતું હશે અહીંયા કોપર છે તો કે કૌંસમાં રોમન આંકમાં ટુ લખેલ છે કેમ કે કોપર છે તે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે સીયુ ટુ પ્લસ અને અહીંયા કોપરની બાજુમાં રોમન આંકમાં બે લખેલું છે બરાબર તેવી જ રીતે અહીંયા કોપરમાં અહીંયા લખેલું છે એક તો કે અહીંયા જે કોપર છે તો કે તે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે અહીંયા અંકમાં એક લખેલું છે આજના લેક્ચરમાં બસ આપણે આટલું રાખીએ અને પછીનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ